नंबर 15 मो छे, नीचे लंब चौरस ना क्षेत्रफल दर्शावेल छे, तेमनी संभवित लंबाई अने पहोळाई शोधो। विद्यार्थी मित्रों, लंब चौरस नु क्षेत्रफल शोधवानुं सूत्र आपणे जाणीए छे कि भाई लंब चौरस नु क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई। अने क्षेत्रफल आपणने आप्युं छे, अहींया तमे जुओ नंबर 1 मां केटलुं आपणने आप्युं छे, 25a नो वर्ग माइनस 35a वत्ता 12। तो अहींया क्षेत्रफळनी जग्या आपणे मूकी दईए कि 25a नो वर्ग माइनस 35a वत्ता 12, जेनी किंमत आपणने अहींया आपेली छे बराबर ना बराबर लंबाई गुणिया पहोळाई। विद्यार्थी मित्रों, आ जे छे एक बेजिक नित्यसम छे अने द्विघात बहुपदी छे, तो आपणे आ द्विघात बहुपदीना आपणे अवयव पाड़ीशुं तो आपणने बे कंस मळशे आपणने, अने बंने कंस केवा हशे, गुणाकारनी अंदर मळशे आपणने, એટલે કે બે કૌંસ આપણને મળશે, તેમાંથી બે કૌંસમાંથી એક કૌંસની કિંમત લંબાઈ હશે અને બીજી જે છે પહોળાઈ હશે। એટલે અહીંયા ક્ષેત્રફળની પદાવલી જે છે એ બે અવયવો મેળવવાથી આપણને લંબચોરસની સંભવિત લંબાઈ તથા પહોળાઈ આપણને મળશે। એટલે આ ક્ષેત્રફળની અભિવ્યક્તિ જે છે એ બેઝિક અભિવ્યક્તિ છે, તો બેઝિક અભિવ્યક્તિને આપણે અવયવ પાડીશું। તો આપણે આગળ શીખી ગયા જે રીતે એને આપણે અવયવ પાડી દઈએ। સૌથી પહેલાં તમે જુઓ અહીંયા 25 છે, અહીંયા 12 છે, એ બેનો કરીશું આપણે ગુણાકાર તો આપણને મળશે 300। હવે આપણે 300ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 35 થાય, કારણ કે અહીંયા 300 જે છે આપણને પ્લસમાં મળે છે, આપણને નિશાની કંઈ ના હોય, નિશાની પ્લસ અહીંયા આપણે લખી શકીએ, તો નિશાની પ્લસમાં મળે છે એટલા માટે આપણે 300ના એવા બે ભાગ પાડીશું કે જેનો સરવાળો 35 થાય। તો જોઈએ આપણે 300ના કયા ભાગ પડશે, 30 ગુણ્યા 10 300 થાય, 150 ગુણ્યા 2 300 થાય, 75 ગુણ્યા 4 300 થાય, અને 20 ગુણ્યા 15 પણ 300 થાય છે। આ ઉપરાંત જેટલા બી 300ના અવયવ પડતા હોય એટલા આપણે અવયવ જે છે પાડી શકીએ। ત્યારબાદ અવયવ પાડીને આપણે એનો સરવાળો કરવાનો છે, કારણ કે અહીંયા જે છે આપણને પ્લસમાં મળે છે એટલા માટે, તો આપણે એનો સરવાળો કરીશું તો 30 10 40 મળશે, 150 અને 2 152, 75 વત્તા 4 79, અને 20 વત્તા 15 આપણને 35 મળશે। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે છેલ્લી જોડની અંદર આપણને બંનેનો સરવાળો જે છે આપણને 35 મળે છે, એટલે આપણે છેલ્લી જોડ આપણે પસંદ કરીશું, આ બાકીની જોડ જે છે આપણે કેન્સલ કરીશું આપણે। તો મધ્યમ પદ જે છે એને આપણે બે ભાગ પાડીશું, એને આપણે વિભાજિત કરીશું આપણે। અહીંયા જવાબ જે છે આપણે માઇનસ 35 લાવવાનો છે, તો શું કરીશું આપણે, બંનેને માઇનસ આપણે આપીશું, માઇનસ 20 અને માઇનસ 15 કરીશું તો આપણને માઇનસ 35 મળશે। એટલે મધ્યમ પદ જે છે માઇનસ 35A એની જગ્યાએ આપણે લખી નાખીએ માઇનસ 20A માઇનસ 15A આપણે લખી શકીએ, એટલે આપણને મળશે 25A નો વર્ગ માઇનસ 20A માઇનસ 15A વત્તા 12। તો આ રીતે આપણે મધ્યમ પદને વિભાજિત કર્યું અને આપણે ચાર પદો આપણે મેળવ્યા। તો ચાર પદો આપણે મેળવ્યા, એમાંથી પહેલાં બે પદમાંથી આપણે કોમન કાઢીશું અને છેલ્લા બે પદમાંથી આપણે કોમન કાઢીશું। તો અહીંયા તમે જુઓ શું કોમન નીકળશે, અહીંયા બંનેમાં એ એ એ છે, અહીંયા એનો વર્ગ છે એટલે બે વખત એ છે, અહીંયા એ છે એટલે બંનેમાં એ છે, એટલે આપણે એ જે છે આપણે કોમન કાઢી શકીએ। આ ઉપરાંત સંખ્યાની વાત કરીએ તો અંકની વાત કરીએ તો અહીંયા 25 છે, પાંચું પાછું 25 થાય, અહીંયા 20 છે, 5 ચોક 20 થાય, એ બંનેમાં 5 છે એટલે આપણે 5A આપણે કોમન કાઢી શકીએ। આમાંથી 5A નીકળી જાય, પાંચું પાંચું 25, એક 5 નીકળી ગયા તો એક 5 બાકી રહેશે, અહીંયા એનો વર્ગ છે એ બે વખત છે, એક વખત નીકળી ગયા એક વખત બાકી રહેશે, માઇનસના માઇનસ આ એ નીકળી ગયા, અહીંયા 20 છે, 5 ચોક 20 થાય, 5 આગળ નીકળી ગયા તો 4 મળશે આપણને, એટલે આપણને મળશે 5A કૌંસમાં 5A માઇનસ 4। તેવી જ રીતે છેલ્લા બે પદમાંથી આપણે કોમન કાઢીશું, ત્યાં તમે જુઓ બંનેમાં એ નથી એટલે આપણે એ કોમન કાઢી શકીએ નહીં, પરંતુ બંનેમાં એક અવયવ છે, આપણે અવયવ પાડીએ 15ના, 5 તરી 15 થાય અને 4 તરી 12 થાય, બંનેમાં 3 છે એટલે આપણે માઇનસ 3 જે છે આપણે કોમન કાઢી શકીએ, તો આમાંથી માઇનસ 3 કોમન નીકળે તો 3 5 15 એટલે 5 અને એ આપણને મળશે। આમાંથી આપણે માઇનસ કોમન કાઢીશું 4 તરી 12, તો 3 આપણે કોમન કાઢી લઈએ તો નિશાની જે છે ચેન્જ થશે અને આપણને 4 મળશે। આ રીતે આપણને બીજા બે પદમાંથી આપણે કોમન કાઢ્યું તો આપણને મળશે માઇનસ 3 5A માઇનસ 4। આગળ અહીંયા તમે જુઓ 5A માઇનસ 4 બંનેમાં છે, તો આપણે કોમન કાઢી લઈએ શું મળશે આપણને 5A માઇનસ 4, અને બીજા કૌંસમાં મળશે આપણને 5A માઇનસ 3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ આ
नित्यसम जे छे एना अवयव जे छे बे अवयव आपणने मळे छे। तो बे अवयव जे मळे छे एमां आपणे एकने लंबाई कही दईए ने बीजाने आपणे पहोळाई कही दईए। तो लंबचोरसनी संभवित लंबाई जे छे आपणने मळशे 5a-3 અને લંબચોરસની સંભવિત પહોળાઈ આપણને મળશે 5a-4। વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ લંબચોરસની લંબાઈ જે છે પહોળાઈ કરતાં વધારે લેવામાં આવે છે, એટલે આ જે બે પદો જે છે એ બે પદોમાંથી આ પદ જે છે મોટું પદ છે, કારણ કે બંનેનો 5a બંને 5a છે, આમાંથી 4 બાદ કરવામાં આવે છે, આમાં 3 બાદ કરવામાં આવે છે, એટલે આ 3 જે છે નાની સંખ્યા છે, ઓછું બાદ થાય છે, એટલે આ સંખ્યા જે છે મોટી સંખ્યા છે, એ લંબાઈ તરીકે આપણે 5a-3 લઈશું અને પહોળાઈ તરીકે જે સંખ્યા નાની હોય એ આપણે લઈશું, એટલે કે 5a-4 આપણે લઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો બીજો શીખીશું જેમાં આપણને લંબ ચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે અને આપણે એનું સૂત્ર જાણીએ છીએ કે ભાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। ક્ષેત્રફળ આપણને આપ્યું છે 35y² + 13y - 12, તો અહીંયા આપણે મૂકી દઈએ 35y² + 13y - 12 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। વિદ્યાર્થી મિત્રો લંબ ચોરસનું ક્ષેત્રફળ જે છે જે પદાવલી જે છે એમાં આપણને બે અવયવો મેળવવાથી આપણને લંબ ચોરસની સંભવિત લંબાઈ તથા પહોળાઈ આપણને મળશે। અહીં આપણને લંબ ચોરસની ક્ષેત્રફળની બેઝિક અભિવ્યક્તિના અવયવો આપણે મેળવીશું 35y² + 13y - 12। વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે 35 અને -12 નો ગુણાકાર કરીશું તો આપણને મળશે -420। તો આપણે 420 ના એવા બે ભાગ પાડીશું કે જેની બાદબાકી અહીંયા માઇનસ છે એટલા માટે બાદબાકી કરીશું અને મધ્યમ પદ 13 આપણે લાવીશું એવી આપણે જોડ પસંદ કરીશું। તો 420 ના ભાગ પડશે 42×10, 21×20, 28×15 અને 14×13, 30। આ ઉપરાંત બીજા કોઈ ભાગ પડતા હોય તો આપણે ભાગ પાડી શકીએ। આટલા અવયવો મેળવ્યા પછી આપણે આ અવયવોની બાદબાકી કરીશું તો 42 માંથી 10 જાય તો 32 મળશે, 21 માંથી 20 જાય તો 1 મળશે, 28 માંથી 15 જાય તો 13 મળશે અને 30 માંથી 14 જાય તો આપણને 16 મળશે। બાદબાકી કરી અને આપણે મધ્યમ પદ જે છે 13 લાવવાનું છે, તો મિત્રો અહીંયા તમે જુઓ 28 અને 15ની બાદબાકી કરીશું આપણે તો આપણને 13 મળશે। હવે બાદબાકી તમારે કરવી હોય તો નિશાની કેવી જોઈએ, અલગ અલગ જોઈએ, પ્લસ અને માઇનસ। તો અહીંયા તમે જુઓ +13 છે, આપણે +13 જવાબ લાવવાનો છે, તો મોટીને આપણે વત્તા કહીશું, નાનીને આપણે માઇનસ કહીશું, તો આપણને મધ્યમ પદ જે છે 13y આપણને મળશે, 28y - 15y આપણને મળશે। લખીશું આપણે 35y² + 28y - 15y - 12, એટલે આપણે મધ્યમ પદને વિભાજિત કર્યું અને આપણે 4 પદો મેળવ્યા। હવે આ જે 4 પદો મળ્યા છે એમાં પહેલા બે પદો અને છેલ્લા બે પદોમાંથી આપણે કોમન કાઢીએ, તો અહીંયા તમે જુઓ બંનેમાં વાય છે એટલે વાય કોમન નીકળશે, આ ઉપરાંત 7×5=35 અને 7×4=28 બંનેમાં 7 છે એટલે 7y કોમન કાઢીશું તો 7×5=35, 5y અને 7×4=28 એટલે 4 આપણને મળશે। હવે અહીંયા તમે જુઓ છેલ્લા બે પદોની અંદર બંનેમાં વાય નથી પરંતુ બંનેમાં 3 છે, 5×3=15 અને 4×3=12, એટલે -3 આપણે કોમન કાઢીશું તો આપણને બીજા કૌંસમાં મળશે 3×5=15y, 5y + 4। હવે અહીંયા જુઓ 5y + 4 છે બંનેની અંદર, તો આપણે કોમન કાઢી લઈએ તો આપણને બીજા કૌંસમાં મળશે 7y - 13। વિદ્યાર્થી મિત્રો આમ આ લંબચોરસ જે છે એની સંભવિત લંબાઈ 7y - 13 થશે, કારણ કે આ 7y - 13 જે છે એ મોટું પદ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ લંબચોરસની લંબાઈ જે છે એ પહોળાઈ કરતાં મોટી લેવામાં આવે છે, એ લંબાઈ 7y - 3 થશે અને પહોળાઈ જે છે 5y + 4 થશે। દાખલો 16મો છે, નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિમાણ શોધો। વિદ્યાર્થી મિત્રો અહીંયા બે દાખલા છે અને એ લંબઘનના ઘનફળ આપણને આપેલા છે, તો સૌ પ્રથમ આપણે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો એના શક્ય 3 પરિણામ મળે આપણને, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ આપણે શોધવાનું છે।
तो दाखला पहला में घनफल अपन आप 3x नो वर्ग माइनस 12x, तो अँ आप मूकी दीजिए बराबर लंबाई गुणिया पहोड़ाई गुणिया ऊंचाई। विद्यार्थी मित्रों आज बेजिक पदावली जी है एना आप त्रण अवयव मेळवाना छे, आप त्रण अवयव मेळवीशुं तो आपने लंबघनना शक्य परिमाण आपने मळशे। कारण के अहीं आपने आ घनफळनी बेजिक अभिव्यक्ति जे छे एना आप अवयव जे छे मेळवाना छे। तो जो शुं करीशुं, सौ प्रथम बंने में जो एक्स है तो आप एक्स कॉमन काढ़ीशू, बंने में त्रण पण छे, अहीं त्रण अहीं त्रण चौक बार थाय एटले बंने में त्रण छे, बंने में एक्स छे एटले आप त्रण एक्स आप कॉमन काढ़ीशू तो आपने मळशे एक्स माइनस चार मळशे। अहीं त्रण एक्स और एक्स माइनस चार जे छे ए गुणाकार अंदर छे एटले आप लखी सकिए त्रण गुणिया एक्स माइनस चार आप लखी सकिए। तो अहीं आपने त्रण परिमाण आपने मळी गया, तो आप लखी सकिए कि लंबघनना परिमाणोनी एक शक्य किंमत जे छे त्रण एक्स और एक्स माइनस चार होई सके। आ उपरांत बीजा शक्य परिणामों परिमाणों तरीके आपणे एक त्रण एक्स और एक्स माइनस चार अथवा एक एक्स और त्रण एक्स माइनस बार पण आपणे लई शकीए छीए। हवे आपणे दाखलो बीजो गणीशुं, एमां आपणने घनफळ आपणने आपेलुं छे અને ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। જે ઘનફળ આપણને આપ્યું છે એ મૂકી દઈએ આપણે, 12ky નો વર્ગ વત્તા 8ky માઇનસ 20k બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો અહીંયા જે પદાવલી આપણને આપી છે એમાં આપણે ત્રણ શક્ય પરિણામો આપણે મેળવવાના છે, તો એ પદાવલીના ત્રણ અવયવો મેળવીશું આપણે તો આપણને લંબઘનના શક્ય પરિમાણ આપણને મળશે। તો અહીંયા તમે જુઓ બધામાં k છે એટલે આપણે kને કોમન કાઢીશું, दरेक में चार है, चार दरी बार, चार दूनी आठ, चार पंचा वीस, दरेक में चार है, के है, चार के आप कॉमन काढ़ीशू तो अपन बीजा कौंस में मैं अपन त्रण वाय नो वर्ग वत्ता बे वाय माइनस पांच यू आपने मळशे। हवे आ एक परिमाण थी गयू चार के, हवे आज ये द्विघात पदावली है तो आप द्विघात पदावली अवयव मेळवाना है तो अपन बाकी परिमाण आपने मळशे। तो हवे आपणे आ द्विघात पदावली આપણે બે અવયવ મેળવીએ, તો ત્રણ વાયનો વર્ગ વત્તા બે વાય માઇનસ પાંચ છે, એના આપણે અવયવ મેળવવા હોય તો સૌથી પહેલાં આપણે ત્રણ અને માઇનસ પાંચનો ગુણાકાર કરીશું તો આપણને મળશે માઇનસ પંદર। હવે આપણે પંદરના અવયવ પાડીશું અને એવી જોડ પસંદ કરીશું કે જેની બાદબાકી અહીંયા માઇનસ છે એટલા માટે બાદબાકી બે થાય, તો પંદરના આપણે અવયવ પાડીએ, પંદર એકા પંદર થાય અને પાંચ તરી પંદર થાય। હવે અહીંયા માઇનસ છે એટલે બાદબાકી કરીશું, પંદરમાંથી એક જાય તો ચૌદ, પાંચમાંથી ત્રણ જાય તો બે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યમ પદ જે છે બે આપેલ આવવાનું છે એટલે આપણે આ જોડને આપણે પસંદ કરીશું, આ જોડ આપણે પસંદ કરીશું નહીં। હવે જુઓ પ્લસ બે છે, બાદબાકી કરવી હોય નિશાની અલગ અલગ હોવી જોઈએ, તો પ્લસ બે જવાબ લાવો છે તો મોટીને આપણે પ્લસ કહીશું, નાનીને આપણે માઇનસ કહીશું, અને અહીંયા બે વાય છે તો આપણને મધ્યમ પદ મળશે પાંચ વાય માઇનસ ત્રણ વાય। તો આ રીતે આપણે આ મધ્યમ પદને विभाजित कर आप चार पदों में सकी, चार पदों मिली गया तो आप प्रथम बे पद और छेल्ला बे पद में आप कॉमन काढ़ीशू, तो पहला बे पदों में जुओ बने में त्रण नहीं, बने में पांच नहीं, बने में वाय है तो आप वाय कॉमन काढ़ीशू तो अपने मैसे त्रण वाय प्लस पांच। छेल्ला बे पदों में जुओ बने में त्रण नहीं, बने में पांच नहीं, बने में वाय नहीं, परंतु बने में एक तो है, गुणाकार में आप एक लखी सकी, त्रण एका त्रण और पांच एका पांच, तो अँ आप माइनस वन आप कॉमन काढ़ीशू तो अपने मळशे त्रण वाय वत्ता पांच मळशे। अहीं त्रण वाय वत्ता पांच है, अहीं पण त्रण वाय वत्ता पांच है, एने आपणे कॉमन कार्ड लईए तो बीजा कौंस में मळशे आपणने वाय माइनस वन। तो आ रीते आपणने आ द्विघात बेजिक पदावली जे छे एना बे अवयव मळशे आपणने। तो आ रीते आपणे लखी सकीए कि लंबघनना आ जे छे एक परिमाण छे अने बीजू अने त्रीजू परिमाण आपणने मळशे। तो लंबघनना परिमाणोनी एक शक्य किंमत जे छे 4k होय, त्रण वाय वत्ता पांच अने वाय माइनस वन होई शके।